सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थे जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्राम सागर ग्रंथ नी अंदर पूर्व पांचमो ने तरंग तेत्रीस एनी अंदर छेल्ले एम कथा लखे छे, मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे के भगवान श्री हरि भूज जवा माटे जे निकळ्या हता एमां मांडवी गामे छे। मांडवी गामनी अंदर महाराजे गुरु केवा होय, अत्यारे जगतमां केवा गुरुओ थया छे अने साचा सद्गुरु केवा होय एना विषेनी थोड़ी वातो करी छे। त्यां सभा भराईने बैठी छे। આગળ આધારાનંદ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર્વ પાંચમું તરંગ ચોત્રીસ। શ્રી હરિ કી સુની વાર્તા પુરજન ભય આનંદ ગુરુ કે ગુરુ કહત હે હોઈ કે પરમ મુદિત पुरजन करी परिया नहीं हरि को रखे एक मास देश देश से संत सब आए होई उलास देश देश से संत सब आए होई उलास। गुरुओना पण गुरु एवा श्री हरि परम प्रसन्न थईने आ वात कहे छे। એવું જાણીને શ્રીહરિની વાર્તા સાંભળીને માંડવીના પૂરજનો વિસ્મિત થઈ ગયા। ત્યાંના નગરજનોએ પરસ્પર વિચાર કરીને માંડવીમાં શ્રીહરિને એક માસ સુધી રોક્યા અને દેશ દેશમાં વિચરતા બધા સંતો ઘણા જ ઉમંગથી ત્યાં આવ્યા અને કચ્છ દેશના બધા હરિભક્તો પણ શ્રીહરિના દર્શન કરવા ત્યાં માંડવીમાં આવ્યા। તેઓ શ્રીહરિના મુખથી વાતો સાંભળીને ખૂબ જ રાજી થયા અને જે અનંત જગતના પ્રતિપાલક છે અને વર્ણિનું રૂપ ધારી રહ્યા છે એવા શ્રીહરિના મુખથી વાત સાંભળીને તેમને તત્કાળ ભગવાન માની લીધા। સ્વામી અહીં લખે છે, મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, ગુરુઓના પણ ગુરુ ભગવાન શ્રી હરિને કીધા છે, આ જગતની અંદર અનંત અનંત સદગુરુઓ પૃથ્વી ઉપર ભગવાનની ઈચ્છાથી પ્રગટ થતા હોય છે, અદૃશ્ય થતા હોય છે, પણ તમામ ગુરુઓને મધ્યે ગુરુનામ ગુરુ સહજાનંદ ગુરુમ ભજે સદા ભગવાન શ્રીહરિ એ સર્વના ગુરુઓના પણ ગુરુ છે। અહીં આગળ ભગવાન શ્રીહરિ પોતે ભગવાન તરીકે પણ છે અને એક સદગુરુ તરીકે પણ છે। મહારાજે જ્યારે ઉપદેશ શરૂ કર્યો ત્યારે માંડવીના લોકોએ મહારાજની વાતને ધ્યાનથી સાંભળી। ભુજના હરિભક્તો આવ્યા હતા એ પણ શ્રીજી મહારાજની વાત સાંભળવાની અંદર મસ્ત થઈ ગયા।
કચ્છ દેશના આજુબાજુના જે હરિભક્તો હતા એ બધાએ પણ માંડવી આવ્યા. હજુ ભગવાન શ્રીહરિ સત્સંગમાં ગાદી ઉપર બિરાજ્યા છે. સદગુરુ રામાનંદ સ્વામી ભુજની અંદર સુંદરજી સુથારને ત્યાં બહુ રહેતા. ભુજ બાજુ સદગુરુ રામાનંદ સ્વામીનો ઘણો મોટો પ્રભાવ હતો. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ભુજમાં સત્સંગના પાયા નાખેલા. પણ દેશ ઘણો દૂર પડે એટલે આજના જમાના જેવા આવા કોઈ ઇન્ટરનેટ ફોન આદિ કોઈ વ્યવસ્થાઓ નહોતી એટલે ઘણા મહિનાઓ ને વર્ષોએ સદગુરુઓના દર્શન થતા. એમાં શ્રીજી મહારાજ ગાદીએ બિરાજ્યા છે અને રઘુનાથદાસ ભુજમાં ફરે છે. એ રામાનંદ સ્વામીનો શિષ્ય છે, મહારાજનો મોટો ગુરુભાઈ છે. શ્રીજી મહારાજને રામાનંદ સ્વામીએ ગાદી આપી છે એ એને બિલકુલ ગમ્યું નથી. ઈર્ષા અને માનના કારણે, ત્યાગ અને વૈરાગ્ય યુક્ત હોવા છતાંય, ત્યાં સુધી કે આગળ હરિચરિત્રામૃત સાગરની અંદર આગળ આજ પૂરની અંદર આગલા તરંગોમાં ક્યાંક એક કથા આવશે, હું ન ભૂલતો હોઉં તો પૂર પાંચમાં જ છે, કે સદગુરુ રામાનંદ સ્વામી રઘુનાથદાસને દર્શન આપશે. સ્વામી અંતરધ્યાન થઈ ગયા છે પણ સત્પુરુષ પ્રગટ રહે છે. સદગુરુ રામાનંદ સ્વામી દર્શન આપશે રઘુનાથદાસને, રઘુનાથદાસને દર્શન આપીને વાત સમજાવશે કે હજુ બચી જા, તો પણ રઘુનાથદાસ નહીં બચે. એ રઘુનાથદાસનો ઉપદ્રવ છે. એ ઉપદ્રવ ભાઈ રામદાસજીએ પત્ર શ્રીજી મહારાજને લખ્યો કે મહારાજ, અહીં ઘણો મોટો ભુજમાં ઉપદ્રવ ચાલી રહ્યો છે, તમે જો પધારશો તો આ ઉપદ્રવ શાંત થશે. અને તમારે ઉપદ્રવ ભલે શાંત ન થાય પણ રઘુનાથદાસ જો આટલું વિચરણ કરતો હોય અને એ જો ઉદ્ધવ સંપ્રદાયને તોડવા માટે મહેનત કરતો હોય તો તમારે પણ રામાનંદ સ્વામીના આશ્રિતોને વાકેફ કરીને સજાગ કરવા જોઈએ. એટલે શ્રીજી મહારાજ એ ઉદ્દેશ્યને લઈ અને ભુજ આવવા માટે નીકળેલા હતા. આજથી લગભગ 12-15 તરંગ પહેલાં રામદાસજીનો પત્ર આવ્યો અને મહારાજ વાંચીને ભુજ જવા નીકળ્યા એવી 15-20 તરંગની આગળ કથા આવી છે. ત્યાંથી આ કથાનો જોઈન્ટ એક ન્યા જાય છે. જો ધ્યાનથી તમે સાંભળેલી હશે તો ખ્યાલ આવશે. મહારાજે ત્યાં સદગુરુ કેવા હોય એની વાત કરી, ગુરુ કેવા હોય એની વાત કરી. ભુજના જે ભક્તો આવેલા હતા એને મહારાજની આ વાત સાંભળીને આનંદ થઈ ગયો કે ઓહો, આ તો સ્વયં પરમાત્મા છે. એક સદગુરુ તરીકે પણ સ્વીકાર્યા અને પરમાત્મા તરીકે પણ સ્વીકાર્યા. તેઓ પોતાની ઈચ્છામાં આવે તેવું સ્વરૂપ ભલે બતાવે પણ તેમના સિવાય કોઈ બીજા ભગવાન નથી. આહા, કચ્છના ભક્તોએ આવો નિશ્ચય કર્યો. બરણી રૂપ દરો સંત રૂપા, પરમહંસ રૂપ ધરો અનુપા, વાબુ પરૂપ ધરો કબહો, વાબુ પરૂપ ધરો કબહો, ભૂલન વારે આપન ન અબહુ, ભૂલન વારે આપન ન અબહુ, તાકી ઈચ્છા મે આવે તેસે, ગમે ત્યું રૂપ દેખાવો એસે, એહી વિનન કો ભગવાના, એસે નિશ્ચય કીએ બુદ્ધિમાન. આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. કારિયાનીનું બીજું વચનામૃત. કચ્છના ભક્તોએ મહારાજની વાતો સાંભળી એટલે એ કચ્છના બુદ્ધિમાન હરિભક્તો એવો નિશ્ચય કર્યો કે આ ભગવાન શ્રીહરિ ચાહે વર્ણિનું રૂપ લે, ચાહે પરમહંસનું રૂપ લે, ચાહે રાજાનું રૂપ લે, પણ આ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી. આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી, આવો એને નિશ્ચય કર્યો. રઘુનાથ દાસ કચ્છ મે જે તે, સબહી ખોટે જાને તે તે,
श्री हरि के जन भय सब शिष्य अक्षर पति फिर जाने ही ईश। रघुनाथ दास ज्या ज्या फर्या हता त्याना बद्दा भक्तोए तेने आ खोटा छे एम मान्यो। रामानंद स्वामीना बधा शिष्यों श्रीहरि ने अक्षराधिपति परमेश्वर जानीने शिष्य थया। भुजमा प्रागजी दवेना पिता नुशी दवे हता तेना मनमा थोड़ो रघुनाथ दास तरफ भार पक्षपात हतो। आमा शू हतुं के रघुनाथ दास कच्छना गामडाओमां फरी कच्छ प्रदेश में फरी सहजानंद स्वामी ये खोटा छे। रामानंद स्वामी ने तो खोटू बोला ही नहीं कि रामानंद स्वामी खोटा छे। रामानंद स्वामी तो बराबर था पर रामानंद स्वामी ने भोड़वी ने आ सहजानंद गाद्य बेही गयो छे। अने स्वामी नी उम्र थई थी एटले स्वामी ने बधो ख्याल बहु ओछो आवतो। स्वामी ने थोड़ो मोह थई गयेलो पर स्वामी तो बराबर था एम कही सहजानंद स्वामी एनो द्वेष सहजानंद स्वामीनो अभाव ए जीवना हृदयनी अंदर नाखवानुं काम रघुनाथ दास करतो। अने कच्छ प्रदेश पकड़ेलो केटलो होशियार कारण के अमदावादमां मेहनत करी चूक्यो ना फाव्यो। कच्छ प्रदेश एवो हतो के त्यां शुं थाय छे ना समाचार अमदावाद सुधी पहोंचे ज नहीं। बहु दूरनो प्रदेश कहेवाय ए जमानामां। आजे अमेरिकन लंडन आव्या ने आपणे एवो दूरनो प्रदेश कहेवाय न्यां हुं थाय छे ए अहीं काई समाचार ना मळे। ए कच्छनी अंदर जईने ने आ उपद्रव चालू कर्यो ने रामदासजी स्वामीने खबर पड़ी ने स्वामीने थयुं आ तो बचावा पड़शे कारण के आ तो भोळा रामानंद स्वामीना हरिभक्तो एने भोळवी भोळवीने एक एकने जो सहजानंद स्वामीना निश्चयमांथी पाड़शे तो कल्याण केम थशे। ભગવાનનો નિશ્ચય જબરો કરવો પડે। ભગવાનના નિશ્ચયમાંથી પાડવા માટે આપણું મન કુતર્ક કરે ને બુદ્ધિ કુતર્ક કરે ને તોય ભગવાનના નિશ્ચયમાંથી ક્યારેય ન પડાય। ભગવાન તે ભગવાન, એમાં કોઈ તર્ક જ નહીં, એમાં કોઈ વિચાર જ નહીં। ભગવાન તે ભગવાન, મહારાજ એટલે મહારાજ, સર્વ અવતારના અવતારી છે છે ને છે જ, એના જેવો કોઈ હતો નહીં, છે નહીં ને હશે નહીં, એમ જ છે। હજારો પ્રકારના શાસ્ત્રોના શબ્દો લાવીને કોઈ આપણી આગળ રજૂઆત કરે કે આ શાસ્ત્રમાં આમ છે, અહીં આમ છે, અહીં આમ છે, અહીં મહારાજને આવા કીધા, અહીં આવા કીધા, બધુંય સાચું છે। શાસ્ત્રમાં જેને લખ્યું હોય મહાપુરુષોએ બધુંય સાચું છે, પણ એ મહાપુરુષોએ એ પણ લખેલું છે કે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, એ પણ સાચું જ છે અને આપણા અંગનું એ છે, એને ગ્રહણ કરીએ। કોઈ દિવસ આપણી મન બુદ્ધિ પણ જો ન ફેરવી શકે તો બીજા ક્યાંથી ફેરવી શકે। નિશ્ચયની વાત હતી અટપટી છે, પણ બોલવી જેટલી સહેલી છે, સાંભળવી જેટલી સહેલી છે, એટલો સમય આવે ને અનુસરવું બહુ કઠણ છે। સમય આવે અને નિશ્ચય એવો ને એવો રહેવો એ બહુ કઠણ છે। મન કુતર્ક ન કરે બહુ કઠણ છે। ગોપાળાનંદ સ્વામી કે જંગલમાં એકલા પડી ગયા હોઈએ, વાઘ હામો મળ્યો હોય, સર્પ સામો મળ્યો હોય, વાન બુડતું હોય, અને એ સમયે ભગવાનનો વિશ્વાસ રહે, એ જે કરશે મારું હિત જ કરશે, એને નિશ્ચય કહેવાય। ત્યારે મન ને બુદ્ધિ પછી ચક્રાવે ચડે તેને નિશ્ચય ના કહેવાય। બહુ અટપટી વાત છે, રોજ પાકું કરવું પડે તો રે। રઘુનાથ દાસ જે જે ગામમાં ફર્યા હતા એ બધા ભક્તોના માઇન્ડ વોશ થઈ ગયા હતા કે સહજાનંદ સ્વામી તો ખોટા સદગુરુ છે, ભગવાન તો નહીં જ પણ એ ગુરુ થવાને લાયક જ નથી, આવા માઇન્ડ થઈ ગયા હતા એના। પણ તોય શ્રીજી મહારાજ તો બસ પોતાનું જે કાર્ય હતું એ જ કરતા હતા, એને જોઈ અને જે બુદ્ધિવાળા હતા, બુદ્ધિવાળા એક છે ને ગોપાળાનંદ સ્વામીની વાતમાં બહુ સરસ વાત આવે છે, એક વાત એવી આવે છે, સરળ સ્વભાવ સારો કે નહીં, સ્વામીની વાતમાં એવું છે, સરળ સ્વભાવ સારો કે ખરાબ? એટલે કીધું સરળ સ્વભાવ બહુ સારો, પણ સત્પુરુષ મળે તો સરળ સ્વભાવ સારો, પણ અસત્પુરુષ મળી જાય તો સરળ સ્વભાવનો દોષ, કારણ કે સરળ સ્વભાવવાળાને ગમે તે રસ્તે ચડાવી શકાય, એને ભગવાનના માર્ગે ચડાવી શકો તમે અને ભગવાનના માર્ગેથી પાડી શકે
સત્પુરુષ મળે, કુસંગી મળે તો સરળ સ્વભાવવાળાને પાડી દે, અને સત્સંગી મળે તો ચડાવી દે. એ સરળ સ્વભાવવાળાનો મોટા મોટો દોષ. જેની અંદર આસુરભાવ વધારે પડ્યો હોય એ પણ સત્સંગની અંદર ચડતો હોય તો એ પડી શકે, પણ જેની અંદર બુદ્ધિ જાજી હોય, બુદ્ધિ જાજી એટલે કઈ, મોક્ષ માર્ગની, પોતાના કલ્યાણના જતનની બુદ્ધિ હોય, એવા જે આવ્યા હતા તે રઘુનાથદાસ જ્યાં જ્યાં ફર્યા હતા ત્યાંના બધા હરિભક્તોએ તેને આ ખોટા છે એમ માન્યું. જ્યાં જ્યાં ફરેલા હતા અને જેના મગજની અંદર શબ્દો ઘરી ગયા હતા એની અંદર કેટલાકને એમ લાગ્યું, પાક્કું દ્રઢ થઈ ગયું હતું ને એને લાગ્યું કે આ સહજાનંદ સ્વામી ખોટા છે. જેને બુદ્ધિવાળા હતા, વિચક્ષણ હતા, એને એમ લાગ્યું રઘુનાથ દાસ ખોટા છે. હવે બે ખોટા એવું પ્રતિપાદન થયું, બેમાંથી એક તો સાચા છે ને. સહજાનંદ સ્વામી સ્વયં ભગવાન છે. રામાનંદ સ્વામીના બધા શિષ્યો શ્રીહરિના અક્ષરાધિપતિ પરમેશ્વર જાણીને શિષ્ય થયા. રામાનંદ સ્વામીના જેટલા શિષ્યો હતા, કારણ કે જ્યારે મહારાજને ગાદીએ બેસાડ્યા ત્યારે દેશ દેશાંતરમાં પત્રિકાઓ લખી હોય, પણ હવે કચ્છના અને આ બધાએ બધાએ હરિભક્તો એ સમયે હાજર ન પણ રહી શક્યા હોય તો મહારાજનું મુખારવિંદ કેટલાએ જોયું ના હોય કે આ ઉદ્ધવી સંપ્રદાયની ધર્મધુરા કોણે સંભાળી. રઘુનાથ દાસ તો રામાનંદ સ્વામી ભેગા બહુ ફરેલો બધે, એટલે બધાએ ઓળખીતા ને જૂના જાણીતા, એને વાર શું લાગે. ભુજમાં પ્રાગજી દવેના પિતા નુષી દવે હતા, તેના મનમાં થોડો રઘુનાથ દાસ તરફ ભાર પક્ષપાત હતો. જોયું પ્રાગજી દવે, પ્રાગજી પુરાણી શ્રીજી મહારાજને એમની માતાએ અર્પણ કરી દીધેલા એવા, એના પિતા નુષી દવે હતા, પંડિત હતા, ભાગવતના જાણકાર હતા, પણ થયું શું, રઘુનાથ દાસ તરફ થોડો ભાર અને પક્ષપાત હતો. સ્વામીએ વાતોમાં કહ્યું, પક્ષે કરીને જેવું ભૂંડું થાય છે એવું કોઈ વાતે કરીને થતું નથી. પક્ષે કરીને જીવનું જેવું ભૂંડું થાય છે એવું કોઈ વાતે કરીને થતું નથી. પક્ષે કરીને જેટલું સારું થાય છે એટલું કોઈ વાતે કરીને થતું નથી. વર્તાલના 14મા પ્રમાણે પંચ મહાપાપનો કરનારો હોય, પંચ મહાપાપનો, પણ ભગવાનના સત્પુરુષ ભગવાનનો પક્ષ લે તેના જેટલા પાપ કરેલા છે ને આખી જિંદગીમાં. નરકમાં જવાનું લખ્યું હોય તો ધામમાં જાય, વર્તાલનું 14મું કહે છે, અને ધામમાં જવાનું લખ્યું હોય તો એ નરકમાં જાય. દૈવી અને આસુરી થયાનો કારણ તો સત્પુરુષનો કોપ અને સત્પુરુષનો અનુગ્રહ છે. સત્પુરુષનો જેની પર કોપ થઈ જાય, ઓહો આવું કરે છે, આવું કરે છે, આટલું જ સત્પુરુષને થઈ ગયું ને, સમજી લેવાનું, મુમુક્ષુના કરમ ફૂટ્યા. આવું જ્યારે કોઈ સત્પુરુષને થઈ જાય, કોઈ સત્પુરુષને આવું કરે છે, બસ આટલું થઈ ગયું ને, એના કરમ ફૂટ્યા, એનો જીવ આસુર ભાવમાં જતો જ જાય. જેટલું કરતો જાય એટલો વધાર જતો જાય, જેટલું કરતો જાય એટલું વધાર કરતો જાય. અને ભગવાનના સત્પુરુષને એવું થાય કે આની અંદર આટલા બધા દોષ છે, આટલું બધું છે, છતાંય પણ આવું કરે છે, એમ આવું ભજન કરે છે, આવી સેવા કરે છે, આટલા કુસંગ વચ્ચે પણ આટલો સત્સંગ રાખે છે, ઓહો ઓહો ઓહો, એનો કરોડ જન્મની કસર આ જન્મે ટળે. ઓલાની બધી ટળી ગઈ હોય ને આવી એકેય જન્મ ન હોય તો કરોડ જન્મ ઊભા થાય. માટે સ્વામીએ વાતોમાં કીધું, ત્યાગ વૈરાગને શું કરવા. સ્વામી કે ભગવાનના એકાંતિક ભક્તમાં જીવ ન બંધાનો તો એવાના અભાવે અસુર થવાશે. મોટાના શબ્દો, બધું જ છે, પણ સ્વામી કે ત્યાગ વૈરાગ્ય આત્મનિષ્ઠા બધું હોય પણ મોટા એકાંતિકમાં જીવ ન જોડાનો તો શું કર્યું, જીવ ના બંધાયો તો શું કર્યું. રઘુનાથ દાસના પક્ષના કારણે નુષી દવેને ભાર હતો. હું ઘણી વખત કહું છું, આ મહારાજ વિના બીજો ભગવાન નથી અને આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. હવે આ મહારાજ એ તો બધા માટે કોમન છે, આટલો મોટો સત્સંગ છે બધા માટે, આ મહારાજ, આ મહારાજ એટલે મહારાજ સર્વના ઈષ્ટદેવ એક જ છે, પણ દરેકને માટે મળેલા સદગુરુ જુદા જુદા છે.
દરેકના આત્માને સદગુરુ થકી મળતું પોષણ જુદું જુદું છે. દરેકને શ્રીજી મહારાજમાં જોડાવા માટે મહારાજે નિમિત્ત કરેલા મહાપુરુષો જુદા જુદા છે, જુદા જુદા છે. એ કાંઈ ખોટું નથી. જે મુમુક્ષુને જે સત્પુરુષ થકી ભગવાનના મહિમાનો એના હૃદયની અંદર સ્થાપન થયું હોય, જે મુમુક્ષુને જે સદગુરુ થકી ભગવાનની મૂર્તિનું સુખ આવતું હોય, જે મુમુક્ષુને જે સદગુરુ થકી સંસાર ગૌણ થતો હોય અને ભગવાન પ્રધાન થતા હોય, જે મુમુક્ષુને જે સદગુરુના દર્શન કરતા, ક્રિયાના દર્શન કરતા, એની વાત સાંભળતા, એની દ્રષ્ટિ વડે ભગવાન તરફનું ખેંચાણ થતું હોય, એવો મુમુક્ષુ અને એવા મુમુક્ષુ માટે પોતાને મળેલા સદગુરુ, એનો સાક્ષી પોતાનો આત્મા, એ સદગુરુ માટે એનું સ્ટેટમેન્ટ એવું હોવું જોઈએ કે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, ક્યાંય નથી. એ મુમુક્ષુ માટે, એ સદગુરુ માટેનું સ્ટેટમેન્ટ એવું હોવું જોઈએ કે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. હા, બીજા મોટા મોટા સદગુરુ, સંતો, સત્પુરુષો એને પોતાના મળેલા સંતને તુલ્ય જાણે, પરંતુ એની માટે આ વાક્ય ક્યાં લગાડવું? તો એની માટે આ વાક્ય ત્યાં લગાડવું. દરેક મુમુક્ષુએ પોતપોતાના અંતરની અંદર, જેને આપણા કાંડા ઝાલીને આપણને ભગવાન સુધી પહોંચાડ્યા હોય, પહોંચાડતા હોય, આજે આપણા રક્ષક કવચ બનીને મોક્ષના માર્ગે ચલાવતા હોય, પોતાનું તપ ભજન આપણને દેતા હોય, આપણી રાતને દિવસ કલ્યાણની ચિંતા કરતા હોય, એવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. એવા સંત સંસારમાં પછી જોતા પણ જળશે નહીં, માટે હળી મળી હેત કરો તે વિના પાર પડશે નહીં. બીજા ગુણવાન તો ઘણા મળશે નહીં, મળે હરી ના મળેલ નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. ઋષિ દવેને ભાગવતની કથા આવડતી, ભાગવતની કથા આખી મોઢે હતી, તો પણ કોનો પ્રભાવ હતો? રઘુનાથ દાસનો. શાસ્ત્રનું ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલી માળા કરેલી હોય, ગમે એટલું ભજન કરેલું હોય, ગમે એટલું તપ કરેલું હોય, ગમે એટલું દાન કરેલું હોય, ગમે એટલી સેવા કરેલી હોય, પરંતુ જો વિવેક ન હોય, સત્ય અસત્યનો વિવેક ન હોય, જીવ ક્યાં જોડવો અને ક્યાં ન જોડવો એનો વિવેક ન હોય, તો 100% સત્સંગમાંથી પતન થાય. શ્રીજી મહારાજે જેવી રીતે એમ કીધું છે ને કે આ સભા આખી અક્ષરધામની છે, આવું પણ મહારાજે કીધું છે. મહારાજે એવા પણ શબ્દો વાપર્યા છે કે આ સત્સંગીની સભાને હું બીજા ધામ કરતાં અધિક જાણું છું, અંત્યનું બીજું. મહારાજે એવું પણ કીધું છે કે જે તેજને મધ્ય મૂર્તિ છે એ આ પ્રત્યક્ષ મહારાજ છે, તમે બધાય ત્યાં બેઠા છો. એ જ શ્રીજી મહારાજે, વચનામૃતની અંદર જ કેવાનો સંગ કરવો ને કેવાનો ન કરવો એના વિવેકો પણ બતાવ્યા. ધર્મની વાત અને નિશ્ચયની વાત કરતો હોય, નિશ્ચય પણ સુધો સારો હોય, ધર્મ પણ સારો હોય, તો પણ સંગ ના કરવો, આવી વાતો કરી, લોયામાં કરી. મહારાજે પ્રથમના 35માની અંદર વાત કરી, અંત્યના 14માં વાત કરી, મહારાજે બધી જગ્યાએ વાત કરી વિવેકની. જીવ જોડવો ત્યારે કેમ જોડવો એ મહારાજે કીધું, કારણ કે જીવ જોડવામાં જો કસર થઈ જાય તો ગમે એટલું જ્ઞાન હોય ને ગમે એટલી સેવા હોય, ગમે એટલું ભજન હોય ને ગમે એટલું ધ્યાન હોય, ગમે એટલું તપ હોય, ગમે એટલી આત્મનિષ્ઠા હોય, ગમે એટલો ત્યાગ હોય, ગમે એટલો વૈરાગ્ય હોય, એક મિનિટમાં કુસંગ છે ને હળગાવીને રાખ કરી દે. રૂના પૂમડા ભેગા કરતા આખી જિંદગી જાય. રૂના પૂમડા ભેગા કરવા હોય ને આખી જિંદગી જાય, પણ એને હળગાવવા હોય ને એક જ દિવાસળી જોઈએ, એક તણખો તો પૂરું કરી દે. એમ કુસંગરૂપી તણખો, કુસંગ કયો? સૌથી મોટો કુસંગ જ એ, ભગવાનમાંથી પડી જવાય,
જેના થકી ભગવાન સુધી આગળ આજે પણ હજુ વર્તમાન કાળે પણ હજુ ભગવાનમાં આપણને હેત થાય છે અને ભગવાનના માર્ગે આપણે વધીએ છે એવા ભગવાનના મોટા પુરુષ થકી પડી જવાય, ભગવાનના સંતો ભગવાનના ભક્તો આ સત્સંગ એમાંથી પડી જવાય, કલ્યાણના માર્ગમાં વિઘન આવી જાય, વિઘન આવી જાય. કારણ કે અનેક પ્રકારનો કુસંગ છે. રઘુનાથ દાસનો એક પક્ષપાત હતો શબ્દ વાપર્યો, એના કારણે ઋષિ દવેને ભાગવતનું જ્ઞાન હોવા છતાં પણ સદગુરુની ક્યાં વાત કરો છો, ભગવાન સ્વયં બેઠા છે તો પણ એને ભગવાનમાં ભાર પડ્યો નહીં. ગુણાતીતાનંદ સ્વામી એના માટે જ પોતાની વાતોની અંદર પ્રકરણ બીજું અને એની 36મી વાત છે એની અંદર સ્વામી કહે છે, સ્વામી કે સારામાં સારું શું ને ભૂંડામાં ભૂંડું શું? તો કે સારામાં સારું આ મહારાજને આ સાધુ મળ્યા, આ સારામાં સારું છે, અને ભૂંડામાં ભૂંડું આ મહારાજ અને આ સાધુમાં જે મનુષ્ય ભાવ આવે છે આ ભૂંડામાં ભૂંડું છે. સાને કરીને આવે છે? તો સ્વામી કે લોક ભોગ દેહ અને ચોથો પક્ષપાત. એમાં પક્ષપાત જે અહીં આવ્યો, રઘુનાથ દાસનો જે ઋષિ દવેને પક્ષપાત હતો એ પક્ષપાતની વાત અહીં સ્વામી લખે છે. તે પક્ષે કરીને તો ગોપાળાનંદ સ્વામીને માથે પણ પાના નાખ્યા, અને પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચ વિષય કરીને પણ નથી થતું. મોટાનો અભિપ્રાય તો જુઓ, આ પૃથ્વી પરના તમામ પંચ વિષયો કોઈ ભોગવી દે, પંચ વિષયનો લાલચું થઈ ગયો એ આખો, પણ સ્વામી કે પક્ષે કરીને જેટલું ભૂંડું થાય એટલું પંચ વિષય ભોગવે કરીને પણ ના થાય. કેટલો ભૂંડો હશે બોલો? એટલા માટે હું ઘણી વખત એ વાત કરું છું, કોઈના ઉપકારમાં એટલું ના આવવું કે ભગવાનને મોટા છૂટી જાય. કોઈ આપણી પર એહસાન કર્યું હોય પણ એનો અર્થ એ નથી કે આપણને કલ્યાણના માર્ગમાંથી એહસાનના પ્રભાવમાં પાડી નાખે. તારો ઉપકાર સાચો ભાઈ, તારો ઉપકાર સાચો. હું બીમાર હતો ત્યારે તે મારી દવા કરાવી, બહુ સારી વાત છે. તું બીમાર પડીશ તો હું ચોક્કસ તને એનો બદલો આપીશ, પણ એનો બદલો તું એવું ના કહીશ કે એ દવા તે મને આપી એના કારણે હવે તું મને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખ, આ ના કરતો. હા, મારે જરૂર હતી ત્યારે તે 25,000 મને આપ્યા હતા, હું ક્યાં ના પાડું છું, દીધા હતા તે. પણ તું એવું કે મેં તને દીધા હતા એટલે તું તારો પાવર જમાવીને મને સત્સંગમાંથી પાડવા ઈચ્છે, એ ના બને. તને જરૂર પડે તો મારે આપવા, એ મારી ફરજ છે, મારી ફરજ છે. એક હરિભગત છે, એક હરિભગત છે, એ હરિભગતને એના બાપુજીએ એવું કીધું, બાપુજીએ એવું કીધું, લગભગ હું 5-7 વર્ષ પહેલાંની વાત કરું છું. એના બાપુજી એને એવું કીધું કે જો તારે ગુરુ કરવા હોય ને તો આ તે ગુરુ પકડ્યા છે ને આ જે સાધુ પકડ્યા છે ને છોડ દે, તારે ગુરુ કરવો હોય તો હું તને બતાવું એ કર. એટલે એ હરિભગતને તો પહેલેથી જે કોઈ સદગુરુ સાથે હેત ને જ્યાં હેત એને બધું સત્સંગના માર્ગે આગળ વધતા હોય, અમેરિકામાં જ છે એ, કે જો મને આવા સાધુ ન મળ્યા હોત તો હું દારૂડિયો થઈ ગયો હોત બાપુજી, એટલે મને તમે કંઈ બીજી વાત ના કરશો, રહેવા દો. પણ છતાંય એના બાપુજીનો બહુ આગ્રહ, કરોડોપતિ વ્યક્તિ, બહુ આગ્રહ, બહુ આગ્રહ. છોકરો એકનો બે ના થયો, એ ભગત એકના બે ના થયા. બાપા હોસ્પિટલમાં કંઈક બીમાર પડ્યા, અહીંથી ઇન્ડિયા જઈને બાપાની સેવા કરી, પણ સત્સંગ ના છોડ્યો, ભગવાનને ભગવાનને મળેલા મોટા પુરુષ ના છોડ્યા. આજે પણ એટલી દ્રઢતાથી એક જ વાત, તમારી કરોડોની પ્રોપર્ટી હોય, કરોડોની સંપત્તિ હોય, મારે નથી જોતી, મને વારસામાં નહીં આપો તો હાલશે, તમારે જેને દેવી હોય એને દેજો, તમે મારા મા બાપ છો, તમારી તમારી સેવા કરવી એ મારી ફરજ છે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, એટલે હું તમારી સેવા પણ કરીશ, દેહ પર્યંત તમને જ્યારે જરૂર પડશે ત્યારે બધી સેવા કરીશ, પણ મને જે મળ્યું છે ને મને જે અનુભવાયું છે એની અંદર તમારો એક પણ શબ્દ મને કામ નહીં કરે, એટલે મહેરબાની કરીને એ મહેનત ના કરતા. તો ક્યારેક ક્યારેક આપણે ફોન પર જે સ્વામિનારાયણ થશે, નહીં તો શું થશે કે તમે બીમાર થશો ને ત્યારે ખાલી સેવા કરવા મારાથી અવાશે, બાકી બીજું કંઈ જે સમય નહીં, મારે તમારા રે નહીં રહે. પછી જોયું, પોતાના
પોતાને પાલી પોસીને મોટા કરેલા પિતાના પ્રભાવમાં પણ એટલા ન આવ્યા એ કે ભગવાન અને ભગવાનના સત્પુરુષનો સંગ છૂટી જાય. આટલો નિર્ધાર મુમુક્ષુએ પોતે પોતાના અનુભવથી કરવાનો રહે છે. જે મુમુક્ષુને જ્યાંથી, આ પૃથ્વી પર તો ઘણા બધા મહાપુરુષો હોય, જે મુમુક્ષુને જ્યાંથી બળ મળે એવા ભગવાન, એવા સત્પુરુષ, એવો સંતનો સમુદાય, એવો હરિભક્તોનો સમુદાય, એમાંથી કોઈ કાળે પડવું નહીં. આપણે આત્માને બરાબર પાકું, કારણ કે આને કરીને થાય તે ગોપાળન સ્વામીની જોડીમાં દેવતા નાખ્યા અને દેવતાના કાળનાર અહીં બેઠા છે, તે વળી એને કરીને એવા અવળા પક્ષે કરીને તો મોટા સાધુના અવગુણ લીધા છે, તેને કરીને ભૂતની યોનીને પામ્યા છે, ને વળી કોઈ અવગુણ લેશે તે પણ પામશે, તે પાપે કરીને ખાવી વિષ્ટાને પીવી લઘુશંક એવા દુઃખને ભોગવે છે, પણ સુખ તો ક્યાંય નથી. આ પક્ષ, અને ક્યારે આવો પક્ષ થાય ખબર છે? શબ્દ આપણો નિર્ધાર જ એવો હોય કે મને મહારાજના સર્વોપરીપનાનું ખંડન થતું એવી વાત મારે સાંભળવી જ નહીં. કોઈ વાત કરવા આવે હું તમને સમજાવું કે મહારાજ અવતારી નથી, મહારાજ બીજા અવતાર, ભાઈ સાંભળવું જ નથી, રહેવા દો ને. મારા ઈષ્ટદેવ છે, પતિવ્રતા સ્ત્રીને જેમ પોતાનો પતિ સર્વથી અધિક છે, નપુસક હોય તો એ અધિક છે, મારા મહારાજ બીજા અવતાર જેવા નથી જ, એ અવતારી જ છે. પણ માની લો કોઈ બુદ્ધિશાળીને શાસ્ત્રને બહુ આમથી આમ કરીને કદાચ કોઈ કંઈ સમજ્યા હોય ને સમજાવવા આવે તો ભલે ભાઈ એ કદાચ તારું સાચું હોય તો એ મારા ઈષ્ટદેવ ને મારા ધણી તો ભગવાન સ્વામિનારાયણ, એટલે સર્વ અવતારના અવતારી, પતિવ્રતાની ભક્તિમાં પોતાના પતિથી અધિક કોઈ નથી, એમ આશ્રિત વર્ગ માટે પોતાના ઈષ્ટદેવથી અધિક કોઈ નથી, કોઈ નથી. અને એવી જ રીતે મધ્યનું 60મું વચનાવૃત, મહારાજ કે જે બધાય સાધુને સરખા જાણે એની વેશ્યા સરખી ભૂંડી જેમ, જે કોઈ સ્ત્રી એવું કહે કે મારે બધાય પુરુષ સરખા, એને વેશ્યા સરખી ભૂંડી કહેવાય, એમ જે પુરુષ એમ કે મારે તો બધાય સાધુ સરખા, કેને સારો નરસો કહીએ, તો મહારાજ કે સત્સંગી કહેવાતો હોય તો પણ એને અડધો વિમુખ જાણવો. એવી રીતે જેમ ભગવાનની અંદર એ ટેક જોઈએ, એવી જ રીતે આપણને મળેલા ભગવાનના સત્પુરુષો, આપણને મળેલા ભગવાનના સંતો, આપણને મળેલા ભગવાનના ભક્તો, એમાં પણ આપણી ટેક એટલી જ મજબૂત જોઈએ તો કલ્યાણના માર્ગમાંથી કોઈ દિવસ વિઘ્ન ના આવે, નહીં તો ભક્તિ જ થાય. ભગવાનના મોટા પુરુષ એનું ક્યારેક આપણે અહીં આગળ હમણાં દાદા ગુરુજીનું પૂજન કર્યું, દાદા ગુરુજીના પ્રાગટ્યના દિવસે આપણે પૂજન કર્યું, સદગુરુના ચરિત્રો ગાયા, પૂજ્યપાદ ગુરુજીના મુખેથી સાંભળ્યા, કેવી હૃદયમાં બધાને શાંતિ થતી હતી. હજુ કે બીજી 2 કલાક કથા થતી હોય તો સાંભળ્યા કરીએ એવું થતું હતું ને, એ સદગુરુના ચરિત્રોનો કમાલ છે. ભક્તિ કોની વૃદ્ધિ પામે છે? ભગવાનની. આપણે પૂજન ઠાકોરજીનું કરીને પછી દાદા ગુરુજીનું પૂજન કર્યું, એ બધી પુષ્પણી પાંખડીઓ ને એ બધું મહારાજનું પ્રસાદીનું કરીને સદગુરુનું પૂજન કર્યું, કારણ કે સ્વામી સેવક ભાવે પૂજા થઈ શકે છે, ભગવાનની પૂજા થાય એમ ભગવાનના મુક્તોની, ભગવાનની પ્રસાદીએ કરીને પૂજા થાય છે. એ જે દિવ્યતા, એનાથી બધા જોડાય છે સામા ભગવાનમાં. પ્રથમનું 58મું, જેમ જેમ સત્પુરુષનો ગુણ ગ્રહણ કરતો જાય એમ એમ એની ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં એવું ન લખ્યું કે જેમ જેમ સત્પુરુષનો ગુણ ગ્રહણ કરતો જાય એમ એમ ગંડવા શરૂ થાય એવું વચનામૃતમાં નથી લખ્યું. જેમ જેમ સત્પુરુષનો ગુણ ગ્રહણ કરતો જાય એમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, ભગવાનની ભક્તિ. અને જેના જીવનમાં જ્યાં જ્યાં લીલું પલ્લવિત ભક્તિ દેખાય છે એ બધાની અંદર આવું જ છે, કોઈને કોઈ મોટા મળ્યા છે. એટલે ગુરુજીએ ના કીધું આ મહિમાની વાતની અંદર કોઈ જગ્યાએ કંઈક લાગે છે બીજું? કાંઈ નથી. એટલે ભગવાન એવો સત્પુરુષનો મહિમા કે એવો સદગુરુનો મહિમાનો એક ભગવાનનો છેદ ઉડી જાય, પણ ભગવાનને રાખી, ભગવાનને પ્રધાન રાખી, ભગવાનનું પૂજન કરીને, ભગવાનની પ્રસાદીનું કરીને તમામ મોટા પુરુષોની ક્યાં, અક્ષરધામના મુક્તોની ક્યાં વાત, સભાની અંદર બેઠેલો એક નાનો બાળક હોય ને એનું પણ પૂજન વર્ચન બધું જ થાય. ભગવાનની પ્રસાદીએ કરીને મોટા મુક્તોની વાત નહીં, એક નાનો છોકરો છે
એને ઝાડા થઈ જાય છે, હજુ એને ચડ્ડી પોતાની સાફ કરતા નથી આવડતું એવો છોકરો છે, પણ એના ગળીમાં, એના ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, એના કપાળમાં એના મા બાપે કરેલો તિલક ચાંદલો છે. એ છોકરો આ સભાની મધ્યે ફરે છે, તે છોકરાનું પણ પૂજન વંદન થાય એટલો આ સત્સંગનો મહિમા છે. પણ જેના મહિમાના મૂળ હુકાઈ ગયા હોય એને કદાચ લાગે કે આ બધું અતિરેક છે, પણ ભગવાનની, ભગવાનનો એક કાયાભાઈને કૂતરાને અથડાય અને કાયાભાઈ એને દંડવટ કરે, આ સત્સંગની પ્રણાલિકા, આ સત્સંગનો મહિમા એ હતો. કૂતરાને પગડી ગયો, દંડવટ કરે, કોણ છે? મહામુક્ત છે, મહામુક્ત છે. એક પ્રસાદીનો લીમતરું હોય, એક પ્રસાદીની ધૂળ હોય, એને માણસ આમામ આમામ કરીને આમ પગે ચડાવે, તો જેના મોઢામાં સ્વામિનારાયણનું નામ હોય, જે ભગવાન સ્વામિનારાયણના સંતો અને ભક્તોની વચ્ચે રમતું એક નાનું બાળક હોય, એનો પણ બહુ મોટો મહિમા છે. જો એનો મહિમા એટલો હોય તો મોટા મોટા મુક્ત પુરુષોનો કેટલો હોય, કેટલો હોય. અને ભગવાનમાં જ જોડે. અહીં લખે છે, રઘુનાથ દાસના બહુ ભાર અને પક્ષપાત ઋષિ દવેને હતો. એટલે શું થયું જો, તેઓ સદગુરુ રામાનંદ સ્વામીના પુરાણી કહેવાતા. રામાનંદ સ્વામી જ્યારે કચ્છમાં જતા ત્યારે ઋષિ દવે ભાગવતની કથા વાંચતા, તે રઘુનાથદાસ પણ તેમની પાસે ભાગવતની કથા કરાવતા હતા. જો રઘુનાથદાસ પ્રવૃત્તિ કઈ કરે છે, સહજાનંદ સ્વામીના વિરોધની, પણ સહજાનંદ સ્વામીના વિરોધની પ્રવૃત્તિમાં કામ કયું કરે છે, શસ્ત્ર કયું બનાવે છે, ભાગવતની કથા. ઋષિ દવે એના હથિયાર બની ગયા. જો અનસમજણે કરીને શું થાય, ઋષિ દવે જેવા ભાગવતના વેતતા એનું હથિયાર બની ગયા. ભાગવતની કથા ગોઠવે, ઋષિ દવે કથા કરે, મુમુક્ષુઓ કથા સાંભળવા આવે, એટલે કથા પતી જાય, કથા પૂરી થાય પછી રઘુનાથ દાસનો સત્સંગ ચાલુ થાય. પછી એ છે ને સીધું શ્રીમદ ભાગવત પુરાણની 12ના સ્કંદ ચાલુ થાય બધા, 12 સ્કંદ, પછી 13મો સ્કંદ એનો ચાલુ થાય કે આ સહજાનંદ સ્વામીએ ભોળવી નામ કરી નાખ્યું છે, નામ કરી નાખ્યું છે, ને એ તો પાખંડી છે ને, દંભી છે ને, હાચા નથી ને, બની બેઠેલા છે ને, ખબર નહીં યુપીમથી આવ્યા છે ને, કોને ખબર હું જાત હશે ને, આમ વાતો કરી કરી લોકોના મગજની અંદર ભાગવત નહીં એનો ભંગાર ભરી દેતો. રઘુનાથ દાસ એના હૃદયનો ભંગાર ભરી દેતો, પણ નિમિત્ત શું બનાવતો, ભાગવતની કથા. આહા હા, માયાના એટલા બધા રૂપ છે, એટલા બધા રૂપ છે, એટલા બધા રૂપ છે, સજ્જન અને સત્પુરુષોને વિચક્ષણ સિવાય ત્રીજો કોઈ કડી પણ ન શકે. કાહા, માયાના આભા સ્વરૂપ હોય, આભા સ્વરૂપ હોય, ખબર પણ ન પડે કઈ જગ્યાએથી, ક્યાંથી, કેવી રીતની માયા પકડી લે. રઘુનાથદાસ ભાગવતની કથા કરાવતા, શ્રીહરિએ માંડવીમાં ભાગવતની કથા વાંચવા ઋષિ દવેને બોલાવ્યા. હવે ઋષિ દવેને ફસાઈ ગયા છે જાળીમાં, કાઢવા તો પડે ને, હવે નિમિત્ત શું કરવું પડે, આને બોલાવો હોય તો ભાગવતની કથા કરવી પડે, વ્યાસપીઠે બેહાડો તો આવી જાય ને. પછી તો મહારાજ કે હાલો ને ભાઈ, ઋષિ દવે ભાગવતની કથા વાંચે ને, આ બાને જો મારી નજીક આવે, થોડું જોવે તો ખબર પડે. ઘણી વખત છે ને, આંખોએ જોયેલું ખોટું હોય ને, કાને સાંભળેલું ખોટું હોય, પણ આપણે ભગવાન, ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતોને ભક્તો પાસે જઈને બેસીએ ને, તરત ખબર પડી જાય કે આ કેવું છે. મહારાજ કે પાસે જો આવે અને વર્તન જોવે વરી મારું, તો કદાચ એને ગુણ આવી જાય. ખબર હતી રઘુનાથ દાસના પૂરા પ્રભાવમાં છે, આપણી રેન્જમાં આવે એવા નથી આ, છતાંય મહારાજે પ્રયત્ન કર્યો. ત્યારે શ્રીહરિએ માંડવીમાં ભાગવતની કથા વાંચવા ઋષિ દવેને બોલાવ્યા, પણ તેઓ આવ્યા નહીં. આવતા હશે ઋષિ દવે કે હું ના આવું સહજાનંદ સ્વામીની સભામાં, સહજાનંદ પાખંડી, રઘુનાથ દાસને કેટલા દુઃખી કરી દીધા, રઘુનાથ દાસ કેટલા દુઃખી છે. રઘુનાથ દાસ એવું કહેતા કે રામાનંદ સ્વામીનો સાચો ગાદીનો વારસદાર હું જ છું, રામાનંદ સ્વામીના બધા ગુણો મારામાં છે, રામાનંદ સ્વામી બધું જ મને જ બધી વાત કરતા ને બધું મને જ હોપીને જવાના હતા, પણ ખબર નહીં સહજાનંદ સ્વામીએ શું કર્યું તે આવું થઈ ગયું છે. તે ઋષિ દવે ઉંમરવાળા હતા, ભાગવતના કથાકાર હતા, એનાથી એવો અન્યાય થયો છે તમને, તો તમને ન્યાય અપાવું,
એટલે હું સહજાનંદ સ્વામીના પક્ષમાં નહીં ભળું. અને એ પણ ભાગવતની કથા કરવા ન ગયા ત્યારે શ્રીહરિએ કહ્યું, જેવી ભગવાનની ઈચ્છા. હા હા હા, જીવને એવું લાગે છે મારા વિના અટકી જશે. આ જીવની માન્યતા છે, મારા વિના અટકી જશે. અરે ભાઈ, આપણા જેવા કરોડો આ સત્સંગમાં આવીને જતા રહ્યા. મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીથી મહાન તો કોઈ નથી આવે ને, બરાબર? એના જેટલા મહાન હશે, પણ એનાથી વધારે મહાન તો કોઈ આ પૃથ્વી પર નથી આવે ને અત્યારે. એવા અત્યારે પૃથ્વી પર મનુષ્ય આકારે નથી, દિવ્ય સ્વરૂપોએ પ્રગટ છે, મનુષ્ય આકારોએ નથી. એમનું કોઈ પણ પ્રકારની ક્રિયા આ સત્સંગની અંદર અત્યારની હાલની પોઝિશનમાં મનુષ્ય આકારે દેખાતી નથી, તો પણ સત્સંગ હાલે છે ને. હું મોટાને ગૌણ કરવા નથી માગતો, હું એ સમજાવવા માગું છું કે આવા મોટા તો ભાઈ આપણે કોણ, આપણા વિના અટકી જાય એ બુદ્ધિ જ ખોટી, એ વિચાર જ ખોટા કે મારા વિના અટકી જાય. કશું આપણા વિના અટક્યું નથી. શ્રીજી મહારાજે બધું નિર્માણ કરેલું હોય તો આને શું હતું કે આજ સુધી ભુજમાં રામાનંદ સ્વામી કથા એકની પાસે જ કરાવતા. તમે વિચારો, કલ્પના કરો, રામાનંદ સ્વામી જેની જોડે ભાગવતની કથા કરાવતા હોય અને જ્યારે ભુજમાં જાય ત્યારે એને રામાનંદ સ્વામીની બાજુમાં બેહવાનું હોય તો એને રામાનંદ સ્વામીને કેવા સેવ્યા હોય. તો પણ જો સંગ કુસંગની ખબર નહોતી તો રઘુનાથ દાસની માયાજાળમાં આવી ગયા. સહજાનંદ સ્વામી, રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીમાં જોડવા તો આટલી મોટી ધૂરા સંભાળી હતી, તે સહજાનંદ સ્વામીમાં જોડાવાની જગ્યાએ મહારાજમાંથી જ નુસી દવે પડી ગયા. આવું થાય ત્યારે શ્રીહરિએ કીધું, જેવી ભગવાનની ઈચ્છા. તે દિવસોમાં આમોદ ગામના લક્ષ્મીરામ નામે વિપ્ર સંતોની સાથે ત્યાં આવ્યા હતા. શ્રીહરિએ સંપૂર્ણ ભાગવતની કથા વાંચવા તેમને બેસાડ્યા. આ થઈ ગયું. બોલો, આમોદ ગામથી આવ્યા લક્ષ્મીરામ, ભાગવતના ભણેલા હતા. મહારાજ કે લક્ષ્મીરામ, અમારા પુરાણી તો અહીં નુસી દવે જ ના આવે, હવે તમે વાંચશો. આ મહારાજ, હું વાંચીશ. અટકી કથા અટકી. આવું છે, જીવને પોતાને કરતાપણાનો એટલો બધો ડોળ થઈ જાય કે હું કરતા, મારાથી થાય, મેં કર્યું અને મારાથી જ થાય. આવો આપણને સર્વને અંતરની અંદર કોઈ ક્રિયા મહારાજને મોટા આપણને નિમિત્ત બનાવીને કરાવતા હોય ને, કોઈ પણ ક્રિયા, પછી એક્સ વાય ઝેડ કોઈ પણ ક્રિયા આપણને નિમિત્ત બનાવીને કરાવતા હોય, એટલે આપણને એમ થાય ધીરે ધીરે, હા, પહેલાં સેવા જ માનતા હોઈએ, પછી ધીરે ધીરે એમ થાય કે મારા વિના ના થાય, એમ થાય. બોલો, મંદિરમાં આપણને નિમિત્ત બનાવે દાદા, સેવાનંદર રહેવામાં નિમિત્ત બનાવે મહારાજે, નિમિત્ત બનાવે તો આપણને થાય કે આપણે ના હોય તો પછી ના થાય. હોય મહારાજ તો 10 દાદા ઊભા કરે, મહારાજની ઈચ્છા છે. મને એમ થાય કે હું ના હોઉં તો આ કથા ના થાય, મારા જેવા 50 ઊભા કરે, 50 ઊભા કરે. ભગવાનને તો મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ સમજણ રાખી છે. વૌઠાના સમયમાં મને 2-8 સ્વામીના શબ્દો વાંચ્યા છે, ત્યારથી એવાને એવા દેખાય છે. સ્વામીની બધાએ પૂજા કરીને બધાને મહારાજના દર્શન સ્વામીમાં થયા, ત્યારે બધાએ કીધું, સ્વામી તમારા મહારાજના દર્શન થયા. મુક્તાનંદ સ્વામી એટલું બોલ્યા, મહારાજને જ્યારે જેના દ્વારા કાર્ય કરાવવું હોય ત્યારે મહારાજ સ્વયં કરાવે છે. મહારાજ તો નાના બાળક જોડે પણ કાર્ય કરાવે, મહારાજ તો નિર્જીવ કાષ્ટ એક લાકડી જોડે પણ કાર્ય કરાવે, મહારાજ તો સર્વસમર્થ છે, આપણે તો નિમિત્ત છીએ. જ્યાં સુધી નિમિત્તપણું રહે ત્યાં સુધી વાંધો ન આવે, પરંતુ જ્યારે કરતાપણું થાય, હું મેં આ બધું મારાથી થયું છે, આ બધું હું છું એટલે છે, હું નહીં હોઉં તો આ નહીં હોય, આવી પ્રકારની જે માન્યતા આપણને સેવા કરતા કરતા, ભગવાન કે મોટાની આજ્ઞાએ સેવા કરતા જ્યારે આપણા હૃદયમાં હૃદયસ્થ થાય ત્યારે આપણી માટે એટલું મોટું પોઈઝન બને, એટલું મોટું પોઈઝન બને કે આપણી જન્મો જન્મની આધ્યાત્મિક સાધનાઓ ઉપર પાણી ફેરવી નાખે, પાણી ફેરવી નાખે. જન્મો જન્મની આપણી કરેલી મહેનત વ્યર્થ થઈ જાય.
માટે મુમુક્ષુ માત્રે તમે સંસારની અંદર કદાચ થોડું કરતાપણું રાખો તો હાલશે, કે મારું ઘર આના વિના ના હાલે, ગાડી ના હાલે, હાલશે. પણ સત્સંગમાં તો જે કોઈ સેવામાં મહારાજે મને તમને નિમિત્ત કર્યા હોય, મને ત્યાગાશ્રમની દ્રષ્ટિએ અને તમને ગ્રહસ્થાશ્રમની દ્રષ્ટિએ, જ્યાં જ્યાં મહારાજને મોટા નિમિત્ત કરે ત્યાં આટલું જ અનુસંધાન આપણે રાખીશું કે આ બધું કરતા અકરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. કરતા કરતા કોણ છે? મારો નાથ. હું તો વસ્તુ હરિની સાક્ષાત. જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. આ સુકાનંદ સ્વામીના આખ્યાનની અંદર આપણે આ કડી સાંભળી હતી. જે કર્યું એ કોણે કર્યું છે? હરિએ કર્યું છે. મારું નામ ખોટું ધર્યું છે. બસ, મારું નામ ખોટું ધર્યું છે અને કોઈ દી વાંધો ના આવે. ત્યારે નુસી દવેને થયું કે હવે ભુજમાં કેમ કથા થાય છે જોઈ લઈએ. તે રઘુનાથ દાસને પાવર ચડી ગયો પછી તો. હા બસ, આવું બરાબર છે નુસી દવે, હા તમે બરાબર પક્ષ રાખ્યો. આવું ખબર પડી જવી જોઈએ સહજાનંદ સ્વામીને, ફેલ જવા જોઈએ. ભુજમાં ફરવા નીકળ્યા છે ને, એમાં ફેલ થવા જોઈએ. એમને ખબર પડવી જોઈએ રઘુનાથ દાસને છોડીને કશું નહીં થાય, ફેલ જવા જોઈએ. ખુશ થઈ ગયા બે જણા. પણ મહારાજ તો કેવા છે, લક્ષ્મીરામ દવેને બોલાવીને ભાગવતની કથા મહારાજે શરૂ કરાવી દીધી. રઘુનાથ દાસ જોતા રહી ગયા. કથામાં સંતો હરિભક્તો ઘણાય આવ્યા એટલે વધારે બળ્યો પાછો એ. ત્યારે તે જગ્યામાં સૌ સમાયા નહીં. પછી શ્રીહરિએ સરોવરને કાંઠે વડલાની સારી છાયા જોઈને ત્યાં સભા કરી. નુસી દવે કથા કરતા તે દિન ચોક ભરાતો. એને એમ થયું કે હવે જોઈ લઈએ કેવી રીતે સહજાનંદ સ્વામી ભાગવતની કથાઓ કરે છે. અહીં મારા સિવાય પુરાણી બીજો છે નહીં. રામાનંદ સ્વામી વખતો પુરાણી ઘેર બેસી ગયો બોલો. અને પછીના પુરાણી આવી લક્ષ્મીરામ જેવાએ કથા કરીને તે ઠેક તળાવના કાંઠે મોટા આખા વડલા નીચે મોટી વિશાળ સભા કરવી પડી. આવું થયું. એક સારું ઊંચું આસન કર્યું, તેના ઉપર વક્તા પુરાણીને બેસાડ્યા. તેની સન્મુખ બીજું આસન કરાવીને તેના ઉપર સ્વયં બેઠા. આહા, શ્રીજી મહારાજ સન્મુખ બેઠા કથા સાંભળવા, સામે વક્તાની. પુરાણી પૂર્વમુખે બેસતા, શ્રીહરિ ઉત્તરમુખે બેસતા, બધા સંતો શ્રીહરિની પાસે બેસતા. સૌના મનમાં ઘણો આનંદ હતો. કેસરયુક્ત ચંદન અને અપાર ફૂલહાર લઈને હરિભક્તો આવતા તે પહેલાં ભાગવતને અર્પણ કરીને શ્રીહરિની પૂજા કરતા, ત્યારબાદ પુરાણીની પૂજા કરીને પછી બધા સંતોની પૂજા કરતા. જો છે ને ક્રમ, સંતોની પૂજા કર્યા વિનાનું એક જગ્યાએ દેખાય નહીં, પણ ક્રમ છે. મહારાજ પછી સંત, એ ક્રમ છે. એ ક્રમથી કરે તો કંઈ વાંધો નહીં. ભગવાન છૂટવા ના જોઈએ, વાત એટલી છે. ભગવાન ના છૂટે અને ભગવાનને રાખીને જે કંઈ થાય એ બધું જ સિદ્ધાંતમાં જ આવે છે, સિદ્ધાંતમાં આવે છે. ઘણા એવો સિદ્ધાંત બનાવીને બેઠા હોય કે ભગવાન સિવાય કાંઈ નહીં, એ તો સિદ્ધાંત નથી, એ તો છે ને રોગ છે. એ શું છે? રોગ છે. એ સિદ્ધાંત નથી, એ તો કેન્સરનો રોગ છે. પણ ભગવાન સહિત ભગવાનના ભક્તનો મહિમા, ભગવાન સહિત ભગવાનના સંબંધમાં આવેલા દરેકનો મહિમા, એ સાચો સિદ્ધાંત છે. ભગવાનને છોડીને બધું ઝીરો છે. ભગવાનને છોડીને બધું શૂન્ય છે, એની કોઈ કિંમત નથી. ત્યારબાદ પુરાણીની પૂજા કરીને પછી બધા સંતોની પૂજા કરતા હતા. ત્યાં 18 દિવસમાં સંપૂર્ણ ભાગવત વંચાવ્યું. નગરના બધા મોટા મોટા માણસો નિત્ય કથા સાંભળવા આવતા. નુસી દવે ઘેર અને રઘુનાથ દાસ ઘેર, બાકી બધા આવે. તમે વિચારો કે આવા મોટા મોટા ભુજના હરિભક્તો અને મોટા મોટા માણસો કથા, ભાગવતની કથા સાંભળવા આવી જતા. આવો પ્રભાવ શ્રીજી મહારાજે બતાવ્યો. અને આ બતાવ્યો ત્યારે ઓલી બાજુ તો રઘુનાથ દાસ તો એવા બળે કે આહા, હું આટલા મહિનાઓથી ફરું છું ભુજમાં, કચ્છના બધા ગામડાઓમાં આટલું ફર્યો, મારી મહેનત પર પાણી ફેરવી નાખ્યું સહજાનંદ સ્વામીએ. બહુ બળતરા થઈ. પણ શું થાય, નગરના બધા મોટા મોટા માણસો નિત્ય કથા સાંભળવા આવતા. પણ મોટા મોટા આવે ને એટલે વધારે બળે. કથા પૂરી થઈ ત્યાં સુધી પૂરજનોએ પાક્કી રસોઈ આપીને શ્રીહરિ અને સંતો વગેરેને જમાડીને ઘણો જ લાભ લીધો.
તેઓ રોજ કેસર ચંદનથી ભાવપૂર્વક પૂજા કરતા. તેમને દિન પ્રતિદિન ઉત્સાહ વધતો હતો. શ્રીહરિ અને સંતોને પુષ્કળ ફૂલહાર પહેરાવતા હતા. તે વખતે ત્યાં થોડે દૂર આવીને ખાખી બાવાઓ ઉતર્યા હતા. જો હવે આ બીજા રઘુનાથદાસ આવ્યા, તેમણે ઉપર કયા પ્રમાણે સંતોનું સન્માન જોયું. અસુરનું મોટા મોટું લક્ષણ, કોઈક લે અને કોઈક દે, એમાં ખાલી ખોટો બળી મરે. મહારાજ કે અને મત્સરવાળો કહેવાય. કારિયાનીનું છઠ્ઠું, દિવાળીના દિવસે મહારાજે આટલી જોરદાર વાત કરી છે. કારિયાનીના દિવાળીના દિવસે કોઈક લે અને કોઈક દે ને બળી મરે. તેથી તેઓ મનમાં ખૂબ જ બળી ઉઠ્યા. બધા મળીને સંતોને ગાળો દેવા લાગ્યા. બોલો, સંતોએ કંઈ બગાડ્યું હતું? ફૂલહાર કોણ લાવતા હતા? હરિભક્તો. મહારાજને પહેરાવીને સંતોને પહેરાવતા હતા. એને નથી ફૂલહારનું વજન લેવાનું, નથી ફૂલહારનો ખર્ચો કરવાનો. એને કાં જોવાય નથી આવ્યા. કોક થકી સાંભળ્યું કે સહજાનંદ સ્વામીના સંતોને બહુ લોકો હાર પહેરાવે છે, બહુ જ લોકો, અને તમારા માનવાવાળા ત્યાં બેઠા જ બધા. બળતરા એ છે, બળતરા બીજી કાંઈ નથી. સ્વામીના તિલક છાનલાવાળા પહેરાવે તો વાંધો નહીં, પણ આરું આ તો જે તમારા ચેલાઓ છે એ બધા ત્યાં રોજ મોટા મોટા હાર લઈને જાય છે. આ લોકોને થયું કે હારું આપણું પડી ભાંગશે, બસ આપણું પડી ભાંગશે, એ ચિંતા ઉપડી. પછી ગાળો દેવા લાગ્યા મોટી મોટી. રાતે છાની રીતે આવીને સંતોના ઉપર નાના નાના પથ્થર ફેંકવા લાગ્યા. જો તો ખરા, સજ્જનનું કાર્ય જુઓ અને દુર્જનનું કાર્ય જુઓ. પથરા લઈને મારવા એ દુર્જનનું કાર્ય છે, અને પથ્થરને ખાવો એ સજ્જનનું કાર્ય છે. આવું છે, સંત છે પથરા ખાય છે, પથરા કોઈ મારે ને કાંઈ નહીં, સહન જ કરે સંત, સહન કરે. પણ જગત એટલું મૂરખ હોય છે ને, જે સહન કરે ને એને હું સમજે ખબર છે? સમર્થકા ઝરણા કરવા એ બધાથી થાય નહીં, આવું જગત ના સમજે. જગત એવું સમજે કે આ સહન કરે છે ને એટલે ચોક્કસ એને એનો કંઈક વાંક છે એટલે સહન કરે છે. જગત એવું સમજે, ભગવાન સહન કરે, ભગવાનના મોટા પુરુષો સહન કરે, ભગવાનના સજ્જન સંતો ભક્તો સહન કરે, એવા હોય ને તો જગત એવું જ સમજે એનો ચોક્કસ કોઈ પ્રોબ્લેમ છે ને એટલે સહન કરે છે, નહીં તો કેમ કરે. પણ સમર્થકા ઝરણા કરવા એ બધાથી થાય નહીં, બધે થાય નહીં. ગુણાદિતાનંદ સ્વામીની આપણે વાત નહોતી સાંભળી. સ્વામી પર આક્ષેપ નાખ્યો કે સ્વામી પોતાના વાળ પ્રસાદીના પૂજવા માટે આપે છે. આવો આક્ષેપ નાખ્યો. વાળંદનું આખું સ્ટન્ટ ઊભું થયું. વાળંદે વાળ કાપ્યા, નખ લીધા, પછી ઓલા લોકોએ લઈ લીધા, લઈને સભા વચ્ચે નાખ્યા કે આ સ્વામીએ આપ્યા. હવે સ્વામીને તો કાંઈ ખબર નથી, પણ સ્વામી ત્યાં કંઈ બોલ્યા? સ્વામી બસ નીચું મોઢું, સ્વામિનારાયણ સ્વામી, એટલે ત્યાં મૂરખ બેઠા હોય ને એ હું સમજે કે સ્વામીએ ચોક્કસ આ કંઈક આવું કર્યું હશે એટલે જ નીચું મોઢું નાખીને સ્વામિયણ સ્વામિયણ કરે છે. પણ સમર્થકા ઝરણા કરવા એ બધાથી થાય નહીં. દુર્જન છે ને એને તો જેમ બોલવું હોય ને એમ બોલી શકે, પણ સજ્જન અને ભગવાનના સત્પુરુષો છે ને એને બોલવાના બહુ વિવેકો હોય, એની બોલવાની બહુ લિમિટો હોય, એની બોલવાની બહુ બ્રેકો હોય. એ બધું ન બોલી શકે, એ ગમે તેમ ન વર્તી શકે. દુર્જન ગમે તેમ વર્તી શકે, ગમે તે બોલી શકે, ગમે ત્યાં જઈ શકે. સજ્જન અને સત્પુરુષોની લિમિટો હોય છે, એ ભગવાનની બાંધેલી મર્યાદાઓની બહાર ક્યારેય જાતા નથી. એટલે મૂરખ જગત એવું સમજે કે આ છે દોષિત છે અને ઓલા નિર્દોષ છે. આ બાવાઓ બધાય ભેગા થઈ અને નાના નાના પથરા લઈને રાતે ગયા. બોલો, કાંઈ રૂપિયો ખર્ચ્યો તો એને? એને કાંઈ પ્રોબ્લેમ હતો? એના તો સીધા પાણી મળતા જ હતા એને. પણ તોય તે કોઈ સંતને વાગતા પણ ખરા, છતાં કોઈ સંત કાંઈ બોલતા નહીં. કારણ કે સંતો ઘણા ધીરજવાળા હતા. જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે, જેના વચન વેટ્યા વૈરાગે રે અંતરમાંથી આવે છે, શીલ સંતોષને વળી શાંતિ રે એમાં રહીને બોલે છે, ધીરજતા કહી નથી જાતી રે જ્ઞાન ધ્યાનમાં ડોલે છે. ધીરજ જબરજસ્ત. કોઈ પણ ભગવાનના સંતની સ્થિતિ, આ કેટલો સ્થિતિવાળો છે, એ સ્થિતિનું ઘણા બધા ફંક્શન છે. એમાંનું એક સૌથી અગત્યનું જે આમ ગુણ કહેવાય,
ધીરજ. સ્થિતિ હોય ને તો જ ધીરજ રહે, બીજાની ધીરજ તો આમ ડગી જાય. અને મોટાને એ ધીરજથી ઓળખવાને, એ જ ઘણી વખત મોટાને કેમ ઓળખવા એ લક્ષણ જ ખબર નથી હોતી માણસને, કે મોટાને ઓળખવા કેમ. મોટો જબ્બર મોટો ગાદી તક્યો ને મોટું સ્ટેજ બનાવીને બહુ ઊંચા બેઠા હોય એટલે મોટા, એ કંઈ મોટાને ઓળખવાની રીત નથી. એ મોટાને ઓળખવાની રીત નથી. મોટાને આવી રીતે ઓળખાય એની ધીરજ, પર્વત જેવી ધીરજ હોય, પહાડ જેવી ધીરજ હોય. અને મોટાની બાજુમાં રહીએ, મોટાના હૃદય સુધી પહોંચીએ, અને પછી મોટાની ઉપર આવતી કરોડો પ્રકારની ઉપાધિઓના દર્શન કરીએ, અને દર્શનને મધ્ય જે મોટા મહારાજમાં મસ્ત બનીને ભગવાનમય રહેતા હોય એના દર્શન કરીએ, ત્યારે હૃદયમાંથી એક આમ હાશકારો નીકળી જાય કે વાહ, શું ભગવાને આપણી ઉપર દયા કરી કે આવા મોટાનો યોગ દઈ દીધો. કારણ કે આવું મોટા સિવાય બીજાથી થાય જ નહીં. આપણને કોઈ એક ગાળ દીધી હોય ને તો આપણે એને ગમે તે રીતે કંઈક કીધા વિના રહી ના શકીએ, થાય ને. અને મોટા ઉપર તો હજારો પ્રકારના હજારો પ્રકારનું બધું થતું હોય, તો એ મોટાને કાંઈ નહીં, એની મસ્તી માલ્યા કરે. આ ધીરજ છે. મોટા સંતો ધીરજવાળા હતા. પથ્થરનો ઢગલો કર્યો મોટો, પેલા મારે ને ભેગા કરીને ઢગલો કરી દીધો મોટો. હવે જોવો આ પાછા, તેથી ઉલટા ખાખીઓ કારભારીની પાસે ગયા અને ફરિયાદ કરી, જે જીવન મુક્તા કહેવાય છે તેને તમે રોજ જમાડો છો, તેઓ રાતે આવીને અમારા ઉપર પથ્થરના ઘા કરે છે. બોલો, ચોર કોટવાડને દંડે, પથરા એ નાખે છે અને ફરિયાદ શું કરે છે, અમને પથરા મારે છે. અને અમે ખોટું નથી કહેતા, પથરા ભેગા કર્યા, જાઓ જોઈ આવો. હવે મૂરખ જગત શું કરે મન કહો તો, જાય હા મારા બેટા સ્વામીના સાધુ પથરા ભેગા કરીને બેઠા છે, વાત સાચી છે. આ લોકોની આંખોએ જોયું, આંખોએ જોયું પથરા લઈને બેઠા હતા, ક્યાં ખોટું કહે. ઢગલા કર્યા છે બધા સાધુઓએ, આજુબાજુની અંદર દરેક સાધુ પાસે ઢગલીઓ છે આટલી આટલી, સાચું થઈ જાય કે નહીં. હવાર પડે ને ત્યાં તો જગતમાં એવું થઈ જાય કે સ્વામિનારાયણના સાધુ પથરા મારે છે, ઓલા રાતે મારી ગયા ભેગા કર્યા છે એ ના ખબર પડે, પણ મારે છે થઈ જાય. એ જગતનું કયું કાંઈ પ્રમાણ નહીં. આ જગત તો છે ને, ક્યારેક તમને ગધેડે બેહાડે અને ક્યારેક હાથીએ બેહાડે, ક્યારેક તમને જોગી કરી દે અને ક્યારેક તમને ભોગી કરી દે. જગતના શબ્દ બાજુ જોવું જ નહીં, જગત બાજુ જોવાનું. જગત જેને ભગવાન સુધી પહોંચવું છે ને, એને જગતને ના જોવું, એને તો એક ભગવાન, એક ભગવાનના મોટા પુરુષ, બસ બેને જોઈને આમ હાલ્યા જ કરવું, હાલ્યા જ કરવું. પોતાને આદર્શ લાગે ને કે આ સંત કે આ ભક્તના જીવન દ્વારા હું મોક્ષના માર્ગે આગળ વધી શકું છું, એવા સંતને ભક્તના જીવનને જોઈને બસ હાલ્યા જ કરવાનું, દોડ્યા જ કરવાનું. બાકી આમ તેમ આજુબાજુને બધે જો નજર નાખવા જાય તો કરોડ જન્મ ઊભા કરે, પણ જો સીધે સીધો હાલ્યો જાય તો આ સત્સંગ તેવો દિવ્ય છે ને, ભગવાનના ચરણ સુધી પહોંચી જવાય. સાચી વાત તો એ છે, આપણો આ છેલ્લો શ્વાસ ઘૂંટાતો હોય અને આપણે ભગવાનના ચરણ સુધી પહોંચી ગયા અને મૂર્તિમાં મસ્ત બની ગયા, બળ્યું જગત, જે થવું હોય ભલે ને થતું, અહીંયા આગળ ગમે એટલું સારું થશે ખરાબ થશે આપણને શું નુકસાન અને આપણને શું ફાયદો. આપણે તો મૂર્તિ સુધી પહોંચ્યા અને ચરણની સુધી પહોંચ્યા એટલે આપણે ફાયદો, આ બાજુ જોઈને હાલ્યા કરે પહોંચી જાય. તમે તેમને કંઈ કહેતા નથી તેથી અમે અહીંથી ચાલ્યા જઈશું, તેનાથી તમારું ભૂંડું થશે, કારણ કે તમે અમારી કાંઈ સંભાળ રાખતા નથી. પેલા હવે જો પેલા અમલદારને પાછા બીવડાવવા લાગ્યા, અમે અહીંથી હાલ્યા જઈશું નિશાસો નાખીને તો તમને પ્રોબ્લેમ થશે, અમે તો અનાદિકાળની પરંપરાના સંત છીએ. હા ભાઈ, આ જીવન મુક્તાના સંતો તો કળિયુગના છે, આ તો બધા નવા નવા, આ તો બધા હમણાંના. જીવન મુક્તા તો કેટલા દિવસથી જન્મ્યા, હમણાંના. જીવન મુક્તાનું તમે નામ સાંભળ્યું હતું, ઓર હમ તો અનાદિકે, બહોત પુરાને, પુરાન છે બી પુરાને. હા ભાઈ, કળિયુગના લોકોને કાંઈ સત્યનું પારખું નથી, તેઓ તો માત્ર પાખંડને જ પૂજે છે. સ્વામિનારાયણને સાધુ પાખંડી છે, આ કળિયુગના માણસોને બુદ્ધિ નથી, પાખંડને પૂજે છે. અમે આગમાં બેસીએ, જુઓ કોણ બળી જાય છે. એક તો પાછો છે ને ખોટો માણસ હોય ને, ગુરકીન બહુ બોલે, ગુરકીન એવું બોલે ને, મને તેવા ખોટા ઘણાય મેં જોયા ને, મને એવો દાંત આવે ને એકલા બેઠા પછી, એવું આમ તમને એવું કે મારી પાસે આમ છે, તમે જો આમ કહો તો હું આમ કરી દઉં તમને સાબિત, એવું કે ને. કોઈ જો કાચો પોચો હોય ને તો એને ભય જ લાગે કે સારું શું હશે, કશું હોય નહીં.
કાંઈ હોય નહીં. લો હું ફોન કરું તમને, અત્યારે વાત કરાવું. મને આવું કીધું હતું કે નહીં, લો તમને ફોન કરીને બધો. ખરેખર કીધું જ ન હોય બોલાય. હવે એવું તમને કહે કે લો કરો એટલે તરત આપણે એવું વિચારીએ કે રહેવા દો ભાઈ. હા, પણ હાવ ખોટો હોય, હાવ ખોટો હોય, નખથી શીખા પર્યંત આખો ઠેક ઉપરથી નીચે સુધી ખોટો હોય, પણ એને વિચક્ષણ ઓળખે, જગતને ના ઓળખાય, સામાન્ય અને સરળ માણસોને ના ઓળખાય, ફસાઈ જ જાય. તમે તો અમે આગમાં બેસીએ, જુઓ કોણ બળી જાય છે. હવે આવું કહે તો શું થાય? હવે આ સાચા લાગે છે. તમે આ સંતોથી નિશ્ચિત વાતની પરીક્ષા લો. જપ તપાદી બધા સાધન તો સંતોના દાસ છે, પાછા જ પોતાનું ઢાંકે છે કે જપ તપ કરવા ના પડે. એ તો કોને કરવા પડે? જે સંત ના થયા હોય એને. અમે તો અનાદિના સંત છીએ, એ તો બધા અમારા દાસ કહેવાય. જપ તપ તો સંતને કોઈ સાધનનો ભાર હોતો નથી, સંતને કોઈ સાધન હોય જ નહીં. આ તપ બધું ના હોય, આ તો બધું કોને કરવાનું હોય? સ્વામી ના મળ્યો એને કરવાનું હોય, મળ્યા હોય એને ના કરાય. જેમ અગ્નિની આગળ ઘાસ છે તેમ સંતની આગળ જપ તપ વ્રત આદિક સર્વે સાધન છે. લો, અગ્નિમાં જેમ ઘાસ બળી જાય ને એમ જપ તપ વ્રતની કિંમત નથી. તમે તો બધા કળિયુગના લોકો છો, તે સાચા સંતને કોઈ ઓળખતા નથી. અમે તો કોઈ દિવસ કાંઈ કહેતા નથી, પણ આજ તો બધો અધર્મ દેખીને તમને કહીએ છીએ. આજ દિવસ સુધી જરૂર પડી જ નથી અમારો ખોટો દંડો હાલતો, હવે શું જરૂર પડતી હતી? હવે ખોટા દંડાને બંધ કરવાની તૈયારી થઈ છે. સ્વામિનારાયણના સાધુ આવ્યા છે એટલે હવે તમારે કહેવું પડે છે. પાછા કેટલા ડાયા, એની રજૂઆત તો જુઓ. અમે આજ દિવસ સુધી તમને ફરિયાદ કરી છે, કોઈ દિવસ કરી છે? કોઈ દિવસ? આ તો અમને ખબર જ હતી કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, પણ કોઈ દિવસ કરીશ? આ તો ના છૂટકે તમને કહેવું પડે છે. હવે જો સામેવાળો જો કાચો પોચો હોય આ અમલદાર તો શું થાય, પણ એ પાકો છે. હા, ત્યારે કારભારીએ તેમને કહ્યું, હવે તમે તમારે મુકામે જાઓ, તમે જે વાત કહીને અમે એની તજવીજ રાખીશું, અમે દેખરેખ જોશું, તપાસ કરશું. અમે તમને જે રસોઈ આપીએ તેને તમે સુખેથી જમો. જેના વિરુદ્ધ ફરિયાદ કરો છો તેઓ હજી સુધી ક્યારેય રસોઈને માટે લાંગતા નથી. તમે પાકી રસોઈ